एमसीक्यू नंबर 7 एनी रकम में चाल पैंची रकम क्या आवे जल्दी बोल दाल फटाफट आमा गुजकेट नहीं आवशे तो सातमा एमसीक्यू में मने समान त्रिज्या धरावता बे गोळाઓ અનુક્રમે 1 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવે છે એટલે એક ગોળાનો વિદ્યુત ભાર છે +1 માઇક્રોકુલમ અને એટલી ત્રિજ્યા ધરાવતો બીજો ગોળો એનો વિદ્યુત ભાર છે -2 માઇક્રોકુલમ તેમને d અંતરે મૂકવામાં આવે છે ત્યારે તેમના વચ્ચે લાગતું બળ F1 છે तो F1 बराबर के Q1 तरीके सीधी किंमत मूको हवे कारण के आपणे जवाब थी काम छे तो Q1 तरीके 1 माइक्रो कूलम अन Q2 तरीके बोलो माइनस लेवानु 2 माइक्रो कूलम छेद में 2 વચ્ચેનું અંતર d તો d સ્ક્વેર હવે આંકડાકીય માહિતી અલગ કરી નાખો એટલે આંકડાકીય એટલે 2 × 1 તો 2 × 1 2K × 10⁻⁶⁻⁶⁻⁻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 ⁻
ઉપકરણ નંબર એક. હવે તમને યાદ હોય તો બર્ડનવાળા આપણે શરૂઆતમાં જ્યારે ઓનલાઈન વિડીયો લેક્ચરમાં લગભગ દાખલા ગણતા હતા ને ત્યારે મેં એવું કીધું હતું કે તમે બર્ડ ગોતો ને તો બર્ડનો પ્રકાર અવશ્ય લખો, ભલે ન પૂછેલો હોય બર્ડનો પ્રકાર લખવાનો જ આપણે. તો આમાં બે બર્ડ વચ્ચે, એટલે બે વિદ્યુત ભાર ગોળા વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે ને, એક ધન છે ને એક ઋણ છે, એટલે આકર્ષી. હવે તમને એવું કીધું બેને સંપર્કમાં લાવીને છૂટા પાડી નાખો અને તેટલા જ અંતરે મૂકો તો લાગતું બળ રહ્યું ને એ એફ ટુ થઈ જાય છે. એટલે પહેલા સંપર્કમાં લાવીને છૂટા કરો બેને, સંપર્કમાં લાવીને છૂટા કરતા તો પાર્ટનરશિપ કરશે. એટલે પાર્ટનરશિપ કરશે એટલે એક માઇક્રોકુલમ ઓછા બે માઇક્રોકુલમ ભાગ્યા બે. સંપર્ક પછી વિદ્યુત ભાર કેટલો શીખડાયો છે, ક્યુ વન વત્તા ક્યુ ટુ ભાગ્યા બે. એટલે એક માઇક્રોકુલમ ઓછા બે માઇક્રોકુલમ ભાગ્યા બે, તો આનો વિદ્યુત ભાર થઈ ગયા માઇનસ વન બાય ટુ માઇક્રોકુલમ. એવી જ રીતે આનો એક માઇક્રોકુલમ ઓછા બે માઇક્રોકુલમ ભાગ્યા બે, તો આનો એ માઇનસ વન બાય ટુ માઇક્રોકુલમ. બેને પાછા ડી અંતરે જ મૂકો તો લાગતું બળ એફ ટુ, તો એફ ટુ બરાબર કે ક્યુ વનની જગ્યાએ માઇનસ વન બાય ટુ, માઇનસ લેવાના નહીં એટલે વન બાય ટુ માઇક્રોકુલમ, ક્યુ ટુ વન બાય ટુ માઇક્રોકુલમ છેદમાં અંતર, તો ડી સ્ક્વેર. આના જેમ આની આંકડાકીય માહિતી અલગ કરો તો બે દુ ચાર પણ ક્યાં આવશે, છેદમાં, એટલે કે અપોન ફોર ડી સ્ક્વેર. અને આમાંય ઘાતાંક દસ ની માઇનસ બાર જ આવે ને, માઇનસ છ માઇનસ સમીકરણ નંબર બે. પણ આ બીજા બળનો પ્રકાર શું આવે, આય ઋણ બીજો ઋણ, તો સજાતીય વિદ્યુત ભાર થયા એટલે બળનો પ્રકાર બદલાઈ ગયો. જો અપાકર્ષી. હવે બેનો ભાગાકાર પૂછો, એફ વન ભાગ્યા એફ ટુ, તો એફ વન છેદમાં એફ ટુ, એટલે એફ વનની જગ્યાએ આપણે લખશું ટુ કે અપોન ડી સ્ક્વેર દસ ની માઇનસ બાર. એફ ટુ છેદમાં છે એટલે આને આ લખીશ, પણ કેવી રીતે ઊંધું, એટલે ફોર ડી સ્ક્વેર અપોન કે ગુણ્યા એકના છેદમાં દસ ની માઇનસ બાર. દસ ની માઇનસ બાર ઉડી જાય, કે ઉડી જાય, ડી સ્ક્વેર ઉડી જાય, વધે છે અંશમાં ચાર દુને આઠ, તો જવાબ આવે આઠ જેમ એક. પણ
ऑप्शन में माइनस आठ जे मेके छे तो आगळ आवशे माइनस અને એ માઇનસનું કારણ એ છે તમે જે બે બળનો ગુણોત્તર લીધો એ બે બળના પ્રકાર રહ્યા ને એ વિરુદ્ધ છે. એફ વન યુ કેવા પ્રકારનું છે? આકર્ષી. જ્યારે એફ ટુ યુ અપાકર્ષી. જો બેના પ્રકાર સમાન હોત ને તો આ નિશાની ન મૂકે. આ નિશાનીનો મિનિંગ માત્ર એટલો છે બળના પ્રકારો વિરુદ્ધ છે. ઋણ નિશાની દર્શાવે કે બળોના પ્રકારો વિરુદ્ધ છે. લખી નાખો ઝડપથી તો ધ્યાન રાખવાનું બળના પ્રકાર લખવાનું એટલે કહી આપણે, બાકી આઠ જેમ એક ટીક કરો તો ખોટો જ પડે. બાકી આઠમાં એમસીક્યુમાં એક સમબાજુ ત્રિકોણ આપેલ છે આપણને, અને સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર વિદ્યુત ભાર અલગ અલગ મૂકેલા છે. અહીંયા છે પ્લસ ક્યુ, અહીંયા છે પ્લસ ક્યુ, અને અહીંયા છે માઇનસ ટુ ક્યુ. તો સમબાજુ ત્રિકોણ માટે પરિણામી ડાયપોલ મોમેન્ટ શું થાય એવું પૂછ્યું. અને ઓપ્શન જુઓ તમે પીના સ્વરૂપમાં આપ્યા. તો પહેલાં ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું હોય? ડાયપોલ મોમેન્ટ પી બરાબર સૂત્ર હોય વિદ્યુત ભારનું મૂલ્ય, અહીંયા તો સ્મોલ ક્યુ જ છે, છેદમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ક્યુ ઇન્ટુ ટુ. એ જે ડાયપોલ હોય એ ડાયપોલમાં બંને વિદ્યુત ભારો વચ્ચે અંતર. હવે આમાં જુઓ, જો આ છે સમબાજુ ત્રિકોણ એટલે 60 ડિગ્રીનો ખૂણો, અને ત્રણેય બાજુના માપ સરખા જ હોય એટલે હું માપ લઈ લઉં લંબાઈ L. તો આમાં પહેલા તો કેટલા ડાયપોલ બને એ કોમન? બે બને, એક બને, ત્રણ બને? કેટલા ડાયપોલ બને? બે જ ડાયપોલ બને. ડાયપોલ માટે છે ને સજાતીય સોરી વિજાતીય વિદ્યુત ભાર હોવા જોઈએ, સમાન મૂલ્ય ના હોવા જોઈએ. તો ધ્યાનથી ડાયપોલ બનાવવાના. જો ડાયપોલ બનાવીએ આપણે, આ માઇનસ ટુ ક્યુ રહ્યું ને એને હું આવરી લખી શકું કે નહીં? એટલે બે માઇનસ ક્યુ ભેગા થયા પછી માઇનસ ટુ ક્યુ બન્યું, બે અલગ અલગ માઇનસ. એટલે અહીંયા જો આપણે વિદ્યુત ભારો દર્શાવી નાના નાના તો આમ છે, અહીંયા એક જ વિદ્યુત ભાર પ્લસ ક્યુ, અહીંયા એક જ વિદ્યુત ભાર પ્લસ ક્યુ. પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો એક વિદ્યુત ભાર નથી, બે છે અને બે સમાન પાછા. એટલે એક અને બીજો એવો ને એવો આવરી દૂર કે નહીં? માઇનસ ટુ ક્યુ, જો માઇનસ થ્રી ક્યુ આપ્યું હોત તો ત્રણ, ચાર આપેલું હોત તો ચાર દૂર. હવે ડાયપોલ બનાવ્યું, આ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ, આ પહેલો ડાયપોલ થાય કે નહીં? પછી આ માઇનસ ક્યુ આવડો આ પ્લસ ક્યુ, આ બીજો ડાયપોલ થાય. આ બે વચ્ચે ડાયપોલ બને? ન બને. ડાયપોલ માટેની બે શરત હતી, એક તો મૂલ્ય સમાન હોવા જોઈએ અને બીજું વિદ્યુત ભાર કેવા હોવા જોઈએ? વિજાતીય પ્રકારના. તો આમાં એ બે શરત આ જગ્યાએ પડાય છે. એક આ વિદ્યુત ભાર માઇનસ છે આ પ્લસ છે, બીજો આ વિદ્યુત ભાર માઇનસ છે આ પ્લસ છે, તો બે ડાયપોલ બનાય છે. હવે આપણને પૂછેલું છે ડાયપોલ મોમેન્ટ ગોતો પરિણામે. તો ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હતી? ઋણથી ધન. તો આર યુ માઇનસ ક્યુ આ પ્લસ ક્યુ, પહેલો ડાયપોલ આ બન્યો એમાં ડાયપોલ મોમેન્ટ ક્યાં આવશે? ઋણથી ધન. એટલે ડાયપોલ મોમેન્ટ મારે દોરવી હોય તો આ બાજુ આવે ને આ ડાયપોલ મોમેન્ટ પહેલાની, એને હું લખી દઉં પી સદિશ અથવા પી વન સદિશ.
પી વન મૂકો તો ચાલશે. ચાલો પી વન પહેલી ડાયપોલ મોમેન્ટ, બીજાની તો બીજો ડાયપોલ આ રહ્યો, એન ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન, એટલે ઈ ક્યાં આવશે પાછી આમ જ. આ છે પી ટુ સદીશ, આ ડાયપોલ મોમેન્ટો લખી નાખીએ આપણે. હવે ડાયપોલ મોમેન્ટ સદીશ રાશિ કે અદીશ, સદીશમાં કેટલી શક્યતાઓ હોય? સમાન દિશા, વિરુદ્ધ દિશા અને થીટા ખૂણો. બોલો, એ ત્રણેયમાંથી આમાં કઈ શક્યતા પડાય? થીટા ખૂણો દેખાય ને તો હું નહીં આ બેનો સરવાળો કરું, નહીં બાદ બાકી કરું, થીટા ખૂણો. એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ લખવી હોય કુલ ડામો, તો કુલ ડામો ઇક્વલ ટુ ત્રીજી શક્યતા વર્ગમૂળમાં પી વન સ્ક્વેર વત્તા પી ટુ સ્ક્વેર વત્તા ટુ પી વન પી ટુ અને કોસ કેટલા? 60. સમબાજુ ત્રિકોણ છે એટલે કોસ 60. એટલે વર્ગમૂળની અંદર પી વન સ્ક્વેર વત્તા પી ટુ સ્ક્વેર વત્તા ટુ પી વન પી ટુ કોસ 60 એટલે 1/2. બગડો બગડો ગયા. તો વર્ગમૂળની અંદર પી વન સ્ક્વેર વત્તા પી ટુ સ્ક્વેર વત્તા પી વન ઇન્ટુ પી ટુ, સમીકરણ નંબર 1. હવે પી વન પી ટુ ગોતવાના રહ્યા, એ તો અહીંથી મળશે, આ થિયરીમ લખાવેલું એના ઉપરથી. તો પી વન બરાબર પહેલો ડાયપોલ આ રહ્યો, વિદ્યુતભારનું મૂલ્ય, બોલો મૂલ્ય સ્મોલ ક્યુ, બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર બોલો, દેખાય એલ? તો યાર એટલે ગુજરાતીમાં યાદ રાખવાનું કહું, દર વખતે ટુ એ હોય એવું જરૂરી નથી, એ તો ગમે એ સંજ્ઞા આપે, આપણે ગુજરાતીમાં જ યાદ રાખવાનું, બાજુમાં હોય બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. એવી જ રીતે પી ટુ, તો બીજો ડાયપોલ આ રહ્યો, એમાં વિદ્યુતભારનું મૂલ્ય તો સ્મોલ ક્યુ જ છે, મૂલ્ય છેદમાં આમાંય બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર એલ. જુઓ તો બે ડાયપોલ મોમેન્ટ પી વન ને પી ટુ કેવી આવી? સરખી. એટલે પી વન બરાબર પી ટુ બરાબર પી લખાય. તો મૂક દો સમીકરણ 1 માં. સમીકરણ 1 માં મૂકતા પી કુલ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3p² થઈ જાય, p² p² p ઇન્ટુ પી એટલે p² 3p² તો મળે √3 ઇન્ટુ પી. આ જવાબ. આવું ચોરસે આવશે, ષટકોણે આવશે, પંચકોણે આવશે, આવું યાદ રાખવાનું. જ્યાં તમને વધારે વિદ્યુતભાર દેખાય ને કટકા કરો અને ડાયપોલ બનાવો. ભૂલથી આને ન કહેતા ડાયપોલ, પછી એના પછીની રકમ વાંચો, પછી લખો 9માં રકમ વાંચો. એમાં એક સુધારો, 9માં MCQમાં 2A લંબાઈની અવાહક દોરીથી જોડેલા એવું લખજો, એમાં ટવ લખાઈ ગયું છે. ટવ અહીંયા શું કરી નાખવાનું? 2A. તો દોરીમાં તણાવ બળ કેટલું હોય? સ્મોલ ક્યુ વિદ્યુત ભારિત ગોળ આવી રહ્યા બે, આ સ્મોલ ક્યુ, આ સ્મોલ ક્યુ. દોરીની લંબાઈ કેટલી આપી? 2A ને, ટોટલ લંબાઈ 2A છે આખી આખી. તો દોરીમાં તણાવ બળ કેટલું એવું પૂછ્યું, તો તણાવ બળ તો આ બાજુ લાગે. હવે આ બાજુ કયું બળ લાગે? અપાકર્ષી બળ, વિદ્યુત બળ લાગે ને, વિદ્યુત ભારિત ગોળાઓ છે તો અપાકર્ષણના કારણે બે એકબીજાને ધક્કો મારશે એટલે અહીંયા લાગે વિદ્યુત બળ. સંતુલનમાં છે, આના કરતાં દૂર તો એક ગોળા જવાના નથી, બરાબર. તો FE બરાબર તમે લખી શકો તણાવ બળ T, અથવા T બરાબર FE. મૂકો કુલમનું સૂત્ર, કે Q ઇન્ટુ Q છેદમાં બી વચ્ચેનું અંતર 2A એનો વર્ગ. તો કે ની જગ્યાએ હું 1/4π0 મૂકી દઉં, કારણ કે ઓપ્શન એવા છે, ગુણ્યા ક્યુ સ્ક્વેર અને છેદમાં
फोर ए स्क्वेर थी जाए तो चौको चौको सोल એટલે ટી બરાબર વન અપોન સોળ પાય એપ્સાયલોન ઝીરો ક્યુ સ્ક્વેર અપોન શું આવશે એ સ્ક્વેર. આવો ઓપ્શન હશે, કયો થાય? ઓપ્શન સી જવાબ. આટલું હેલું તણાવ બળ જો ખૂણો આપેલો હોત તો શું થત? તો એ ગણી આના પછીનો એવો જ છે દસમો. ચાલો દસમા એમસીક્યુની રકમ ધ્યાનથી વાંચજો. સમાન વિદ્યુત ભારિત બે પીચબોલ એટલે વિદ્યુત ભારિત ગોળાઓ એક જ આધાર બિંદુ પરથી સમાન લંબાઈની દોરી વડે લટકાવેલ છે. સંતુલિત અવસ્થામાં તેમના વચ્ચેનું અંતર સ્મોલ આર છે. ધ્યાનથી સમજો, એમસીક્યુ નાનો પણ આકૃતિ ઉપર વધારે ધ્યાન. એટલે પહેલાં બે પીચબોલ પ્રારંભિક સ્થિતિ દોરી આપણે, તો આવી રીતે આપી દીધા છે. આમ જો આધાર બિંદુ ઉપરથી લટકાવેલ એટલે આ અંતર હું લઈ લઉં વાય લંબાઈ ઊંચાઈ, દોરીની લંબાઈ એલ આપી હું, આ દોરીની લંબાઈ એલ. બે પાછા વિદ્યુત ભારિત છે એટલે બે ઉપર સ્મોલ ક્યુ વિદ્યુત ભારે છે, હાજર છે. વિદ્યુત ભાર લખવા નથી બોલે એમ. ભૂમિતિ અહીંયા થીટા ખૂણો લો. આ રકમમાં મહત્વનું એ છે કે સંતુલિત સ્થિતિમાં કીધું એટલે આ અવસ્થામાં બી સ્થિર છે. આ નથી આમ ખસતો, નથી આમ જતો. આવડો હોય તે આમે નથી ખસતો, ને આમે નથી જતો, સ્થિર રહેલા. તો સ્થિર ક્યારે રહે? કોઈ પણ પદાર્થ એના ઉપરનું કુલ બળ શું થઈ જતું હોય? જીરો. તો આપણે શક્ય એટલા બળ વિચારવાના છે કે આના ઉપર કેટલા કેટલા બળ લાગે. બરાબર, સંતુલિત અવસ્થામાં બે વચ્ચેનું અંતર આર કહી દીધું રકમમાં. રકમમાં કીધેલું એ જ આપણે લખવી જાય સ્મોલ આર. હવે શાંતિથી બળ વિચારો, કારણ કે બીજી આકૃતિ આના ઉપરથી જ બનશે અને આકૃતિ જ મહત્વની. સમીકરણ તો બે જ સેકન્ડમાં આવી જવા. કેટલા કેટલા બળ લાગે? પહેલાં તો વજન બળ, એ નીચેની સાઈડ હોય mg, બીજું દોરી હોય એટલે તણાવ બળ, એટલે આ દોરી છે તો તણાવ બળ. ત્રાસુ છે એટલે બે ઘટક આવશે, તો એના માટે x આમ ને y આમ દોરવો પડે એટલે આવી રીતે. જ્યાં થીટા હોય ત્યાં કયો ઘટક આવે? cos ઘટક આવે. જુઓ તો z બને છે યુગ્મકોણની જોડ, એટલે આવડો ખૂણો એ થીટા હોય. એટલા માટે આ બળ જે છે એ કયું હોય? ટી કોસ થીટા. જ્યારે આ સાઈડ જે ઘટક હોય એ ટી સાઈન થીટા. આવડો આ ટી કોસ થીટા. હવે કોઈ બાકી રહે બળ? તો વિદ્યુત ભારિત પીચ બોલ છે, વિદ્યુત ભારિત બે ઉપર સમાન વિદ્યુત ભાર છે ક્યુ અને ક્યુ, તો બે વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ? અપાકર્ષણ થાય ને. અપાકર્ષણ થાય એટલે વિદ્યુત બળ કઈ બાજુ લાગશે? આ સાઈડ. એટલે આ બાજુ આવશે વિદ્યુત બળ એફ. હવે સંતુલિત થાય. સંતુલિત તો જ થાય. એક્સ દિશામાં બે બળ હોય ને વાય દિશામાં બે બળ હોય તો જ એકબીજાની સરી શું કરતા હોય? નાબૂદ. તમે એમ કહો કે આ નથી દોરવું, તો આ બે તો નાબૂદ કરે એમ સમજાય. આના કારણે આમ ગતિ કરવા માંડે. બરાબર, એટલે સંતુલિત અવસ્થામાં હંમેશા બે કી સંખ્યામાં બળ લાગતા હોય તો જ સંતુલિત હોય. તો અહીં સંતુલિત અવસ્થામાં સમીકરણ લખ્યું. સંતુલિત હોવાથી, તો સંતુલિત હોવાથી ટી સાઇન થીટા બરાબર શું હોય? એફ. અને ટી કોસ થીટા બરાબર એમ જી. આવું હોઈ શકે? બે નો ભાગાકાર લઈ લો. હાલ ટી સાઇન થીટા છેદમાં ટી કોસ થીટા ઇક્વલ ટુ એફ ના છેદમાં
એમ જી, આ ઝડપથી ચોલ કરવાનો હોય, આકૃતિ બની જાય એટલે ફટાફટ સીધું. તો સાઈનના છેદમાં કોસ એન થીટા. જોડે મને વિદ્યુત બળ લખાવો. હાલો વિદ્યુત બળ બે વચ્ચે લાગતું, કે ક્યુ વન ક્યુ ટુ એટલે કે ક્યુ સ્ક્વેર છેદમાં બી વચ્ચેનું અંતર. તો બે વચ્ચેનું અંતર આર ગણાય ને, આર સ્ક્વેર ગુણ્યા એમ જી. તો એમ નામ રહેશે ને, મેં તો એફ ઈની જગ્યાએ લખ્યું એટલે એમ જી. અહીંયા ડાબી બાજુ ટેન થીટાની જગ્યાએ લખાવો તો આ કાટકોણ ત્રિકોણમાં જ બને. ટેન થીટા, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે આ કાટકોણ ત્રિકોણ જે તમને દેખાય છે એમાંથી ટેન થીટા. તો ટેન થીટાની જગ્યાએ હું લખીશ સામેની. બોલો સામેની શું થાય? આખું આર છે, આવડું આ આર બાય ટુ. અને છેદમાં પાસેની બાજુ, તો પાસેની બાજુ વાય થાય ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇન્ટુ એમ જી. તો આરના છેદમાં ટુ વાય કે ક્યુ સ્ક્વેર આર સ્ક્વેર એમ જી. આ આર સ્ક્વેર રહી અહીંયા અહીંયા લઈ લો એટલે આરનો શું થઈ જવાનો ઘન, અને આને સામે લઈએ તો કે ક્યુ સ્ક્વેર કાઉન્સમાં ટુ વાય અપોન એમ જી. સમીકરણ નંબર એક પ્રારંભિક સ્થિતિમાંથી આપણે અહીંયા સુધી પહોંચ્યા. હવે અંતિમ સ્થિતિ વાંચો, બીજી લાઈન શું કહે છે એની આકૃતિ બનાવી. વાંચો અને વિચારો શું કરવાનું કીધું એમ. ના ફેર છે, રકમમાં કીધું છે કે હવે બંને દોરીઓને તેની અડધી ઊંચાઈએ દ્રઢ રીતે બાંધી દેવામાં આવે છે. તો આ સંતુલિત અવસ્થામાં બંને બોક્સ વચ્ચેનું અંતર કેટલું, અથવા બંને બોલ વચ્ચે, એ બોક્સ નહીં બોલ જ છે પીચ બોલ. તો બાંધી દેવું એટલે દોરીને આંટી ચડાવવામાં આવે, આંટી. બે દોરીઓ આમ હતી ને જે છૂટી, એની જગ્યાએ બેને આમ આંટી ચડાવવામાં આવે એટલે અડધી લંબાઈ સુધી આંટી ચડાવવાની, અડધી લંબાઈ સુધી. તો એની આકૃતિ આપણે બનાવીને તો આકૃતિ આવી થઈ જાય. વાય બાય ટુ અડધી ઊંચે સુધી દ્રઢ રીતે બાંધી દેવામાં આવે, આંટી ચડાવી દીધી, અને પછી ખુલ્લું રાખવામાં આવે પાછું એટલે આમ. પ્રેક્ટિકલી સમજીએ કોને, આ બે બોલને છે ને સંતુલનમાં હતા ને, તો આમ કરીને આમ ઘૂમેડવામાં આવે એટલે ગોળ ગોળ ફરશે એટલે દોરીમાં આંટી ચડશે. અડધી ઊંચે થઈ જાય ને ત્યાં સુધી એવું થવા દેવા, અને પછી સ્થિર થઈ જાય, ઓટોમેટિક સંતુલિત થઈ જાય પાછા, એટલે પાછું બળ શું થઈ જાય, ઝીરો. તો હવે ત્યારનું આપણે અંતર ગોતવાનું છે બે વચ્ચે, આ પીચ બોલ વચ્ચેનું અંતર. ત્યારનું અંતર ધારો કે હું લઈ લઉં આર ડેસ. તો આપણને આ આર ડેશનો જવાબ મેળવવામાં રસ છે. હવે ખૂણો બદલાઈ ગયો હોય ને, અહીંયા થીટા છે, તો આ આકૃતિ આપણે એવી જ રીતે બનાવીએ. તો આ ખૂણો હવે બદલાઈ ગયા દેખીતી રીતે, એટલે થીટા નહીં લખવી. શું લખશું આપણે? થીટા ડેસ. બરાબર, દર્શાવો કયા કયા બળ લાગે. પહેલું એમ જી, બીજું તણાવ બળ ટી. તણાવ બળ ટી ત્રાસુ હોવાથી આ બાજુ થીટા ડેસ, તો ટી કોસ થીટા, અને આ સાઈડ ટી સાઇન થીટા, અને અહીંયા આવશે એફ ઈ ડેસ. હવે એફ ઈ નો લખાય, વિદ્યુત બળ બદલાઈ ગયું હોય. શું કામ? કારણ કે અંતર બદલાઈ ગયું ને એટલે. બરાબર, લખી અહીંયા પણ, તો ટી સાઇન થીટા ઇક્વલ ટુ એફ ઈ, અને ટી કોસ થીટા ઇક્વલ ટુ એમ જી. કરો ભાગાકાર, ટી સાઇન થીટા છેદમાં ટી કોસ થીટા ઇક્વલ ટુ એફ ઈ ડેસ છેદમાં એમ જી. મૂકો કિંમત તો ટેન થીટા ડેસ, થીટા ડેસ આવશે બધે.
અહીંયા થીટા ડેશ, તો ટેન થીટા ડેશ બરાબર એફઈ ડેશ છેદમાં એફ જી. મૂકો કિંમત ડાબી બાજુ, ટેન થીટા ડેશ બરાબર, તો આ કાટકોણ ત્રિકોણ બની ગયો. જો આ નાનો એવો, તો ટેન થીટા ડેશ બરાબર શું લખાય? હવે સામેની બાજુ બોલો આર ડેશ બાય ટુ, પાસેની બાજુ તો આખું વાય હતું, અડધી દોરી બાંધી દીધી, તો આ કેટલું વધ્યું હોય? વાય બાય ટુ વધે ને, એટલે ડાબી બાજુ આપણે લખશો ટેન થીટા ડેશ બરાબર આર ડેશ બાય ટુ છેદમાં વાય બાય ટુ. એફઈ ડેશ લખાવો, એફઈ ડેશ કે ક્યુ ઇન્ટુ ક્યુ છેદમાં અંતર આર ડેશનો વર્ગ ગુણ્યા એમ જી, તો એમ નામ રે. બોલો આમાં બગડો ઉડી જાય કે નહીં? અને આ આર ડેશનો વર્ગ રહ્યો ને, હું અહીંયા લઈ લઉં, તો આર ડેશનો શું થઈ જાય? ઘન. અહીંયા વાય વધ્યું છે, અહીંયા લઈ લો કે ક્યુ સ્ક્વેર ઇન્ટુ વાય અપોન શું વધે ખાલી? એમ જી. સમીકરણ નંબર બે. આ સમીકરણ એમનામ આવે જ નહીં, તમને આકૃતિ આવડવી જોઈએ ને, આકૃતિ ઉપરથી ધ્યાન રાખવાનું ગણતરીમાં. આ બે સમીકરણનો ભાગાકાર લઈ લો એટલે જવાબ, બે સમીકરણ, સમીકરણ એક અને બેનો તમારે ભાગાકાર લેવાનો થાય, એટલે જવાબ તમને આરના સ્વરૂપમાં મળશે, કારણ કે જમણી બાજુ જ બધા પદ ઉડી જાય, બગડો વધે ખાલી. હારી ભાઈ બરાબર, એટલે સમીકરણ એક અને બેનો ભાગાકાર લેજો, આપેલા ઓપ્શનમાં જવાબ આવશે, ઘનમૂળ કાઢવાનું રહેશે છેલ્લે. કરો પૂરું ફટાફટ. હાલો બે બાજુ ઘનમૂળ, તો આર ડેશ બરાબર આર ઘનનું ઘનમૂળ આર અને બેનું વન બાય થ્રી, આવો જવાબ આવશે. એટલે એ પૂરું કરો. અને પછી એમસીક્યુ નંબર અગિયાર વાંચો. રકમ પૂરો થાય એટલે એક્સ અક્ષ ઉપર એક્સ બરાબર એક બે ચાર આઠ, તેના લીધે એક્સ બરાબર ઝીરો આગળ તીવ્રતા કેટલી? વિદ્યુત ક્ષેત્રની એક્સ અક્ષ ઉપર મૂકેલ છે એક્સ અક્ષ, એના ઉપર અલગ અલગ સ્થાને વિદ્યુત ભારો મૂકેલા, એક્સ બરાબર એક આગળ, પછી બે આગળ, પછી ચાર આગળ, પછી આઠ આગળ, અને આવું અનંત સુધી ચાલુ જ રહેશે. અહીંયા પાછા બધા સ્મોલ ક્યુ વિદ્યુત ભારો એક જ સરખા. તો એક્સ બરાબર ઝીરો આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? અહીંયા તો પહેલાં તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુત ક્ષેત્ર રહ્યું એ સદિશ રાશિ છે, તો આપણે નક્કી કરવું પડે કે સદિશ છે એટલે સમાન દિશા હશે, વિરુદ્ધ દિશા હશે, થીટા ખૂણો હશે. આની ક્ષેત્રરેખા ધન છે એટલે બહાર નીકળતી હોય. બોલો બહાર નીકળતી ક્ષેત્રરેખા અહીંયા દોરવી હોય તો કઈ બાજુ આવે? બહાર નીકળતી દોરવી હોય તો અહીંયાથી ડાબી બાજુ, આની દોરવી હોય તો ડાબી બાજુ, આની દોરો તો હોય. એટલે ટૂંકમાં બધાની ક્ષેત્રરેખાઓ આ તરફ જ આવવાની, તો બધા ક્ષેત્રો કેવી દિશામાં મળશે? સમાન. એટલે કુલ ક્ષેત્ર એક્સ બરાબર ઝીરો પાસે એ સમાન દિશામાં હોવાથી બધાનો સરવાળો થશે, તો ઈ બરાબર ઈ વન ઈ ટુ ઈ થ્રી ઈ ફોર અને અનંત. સરવાળો લેવાનું કારણ બધા સમાન દિશામાં છે ને, એટલે સરવાળો લીધો આપણે, બાકી નો લે. મૂકો સૂત્ર બિંદુ વિદ્યુત ભારનું, તો કે ક્યુ છેદમાં બોલો આનું એક્સ બરાબર ઝીરોથી અંતર એક અને એનો વર્ગ આર સ્ક્વેર મુજબ, બીજું કે ક્યુ છેદમાં આ વિદ્યુત ભારનું અહીંથી અંતર તો બે લખાય ને, અને એનો વર્ગ વત્તા કે ક્યુ છેદમાં ત્રણનો વર્ગ વત્તા કે ક્યુ ચારનો વર્ગ અને વત્તા અનંત. આ ચાલુ જ રહે. તો આમાં તમે સાદુરૂપ
આપી આપણે. હલો કે ક્યુ તો કોમન, એકના છેદમાં એક, એક અહીંયા પ્લસ વન બાય ફોર, પ્લસ વન બાય નાઇન, પ્લસ વન બાય અને 32, આ ચાલુ જ રહે. તો આને 11મા ધોરણમાં આપણે શીખડાયું હતું, આને કહેવાય સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર, બોલો સમગુણોત્તર શ્રેણી એટલે શું? કે જેમાં દર વખતે જે ક્રમિક પદો હોય, ક્રમિક પદો એના ગુણોત્તર કેવા રહેતા હોય? સરખા, સમાન, એના સમગુણોત્તર શ્રેણી કહેવાય. તો આ સમગુણોત્તર શ્રેણી બની ગઈ. સમગુણોત્તર શ્રેણીનું સોલ્યુશન શું હતું? યાદ છે? સમગુણોત્તર શ્રેણી, સમગુણોત્તર શ્રેણીનું સોલ્યુશન આવું હતું. જો કે ક્યુ એના છેદમાં વન માઇનસ આર, એ એટલે પ્રથમ પદ અને આર એટલે ગુણોત્તર. ગુણોત્તર પાછો કઈ રીતે? બીજું પદ ભાગ્યા પહેલું પદ. તમે જુઓ દર વખતે બીજું ભાગ્યા પહેલું કરશો ને તો ગુણોત્તર એ સરખા જેવો મળવો જોઈએ. અહીંયા વન બાય ફોર, પછી કઈ જગ્યાએ સ્થાનમાં કંઈ ફેર નથી ને, બે ચાર આઠ, અહીંયા ત્રણ નહીં આવે, સીધું બગડા પછી ચોગડો છે, તો આ જગ્યાએ આવશે ચાર. અહીંયા છે આઠ, તો ચારનો વર્ગ થઈ જશે 16 અને 64. ધ્યાન રાખજો, બીજું ભાગ્યા પહેલું વન બાય ફોર, વન બાય 16 છેદમાં એકના છેદમાં ચાર, એકના છેદમાં 16, એકના છેદમાં ચાર, આનો ગુણોત્તર. તો છેદનો છેદ અંશમાં, 16 છેદમાં બોલાયું 1/4, એકના છેદમાં 64 ભાગ્યા એકના છેદમાં 16, તો 16 ઉપર 64 નીચે 1/4, એટલે આને કહેવાય સમગુણોત્તર. પણ ગુણોત્તર ધ્યાન રાખવાનો, ઈચ્છા પડે એમ નથી લેવા. બીજું ભાગ્યા પહેલું, ક્રમિક પદ ખરા બરાબર, પણ એન પ્લસ વનના છેદમાં એનમું પદ એવી રીતે આવે. તો આની અંદર એ એટલે શ્રેણીનું પ્રથમ પદ હોય અને આર એટલે ગુણોત્તર જે દર વખતે સમાન રહેતો હોય. પણ એ લેવાનો આપણે બીજું પદ ભાગ્યા પહેલું પદ, મૂકો કિંમત કે ક્યુ. પ્રથમ પદ શું છે? એક, વન માઇનસ 1/4, તો કે ક્યુ એકના છેદમાં લસા લો 4-1, આખાના છેદમાં 4, છેદનો છેદ અંશમાં 4/3. જવાબ આવે 4KQ/3, એવો ઓપ્શન હોય. તેની જગ્યાએ 1/4π0, તો એ અચળાંક મૂકી દો, એ કામ પતા. 1/4π0 મૂકો, એટલે આપણે મૂકીએ ઈ બરાબર 1/4π0, ક્યુ ઉપર મૂકી દેવાય ને, અને ગુણ્યા 4/3, ચોકડો ચોકડો ઉડી જાય, જવાબ આવશે Q/3π0. 12મો MCQ આ જ રીતનો છે, એમાં વિદ્યુત બળ ગોતવાનું કીધું 12મા MCQમાં.